જનતાના પ્રશ્નો ઉઠાવવાની અને જરૂર પડે ત્યારે જનતાની મદદ કરવાની એક જવાબદારી ગુજરાતના લોકોએ અમને સોંપી છે. ગુજરાતના હજારો લોકો આમ આદમી પાર્ટી ઉપર એક વિશ્વાસ અને આશા રાખીને બેઠા છે. એવા સમયે જે જરૂર હોય એ પ્રમાણે કામ કરવું એ અમારી ફરજ છે. આમ અમારી ફરજનો ભાગ સમજીને આજે ગુજરાતના હજારો યુવાનોને મદદરૂપ થવા માટેની એક વ્યવસ્થા લઈને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રજૂઆત કરવા આવ્યા છીએ. રવિવારે એટલે કે 9 તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ગુજરાતમાં. આમ જોઈએ તો છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓના લઈને ખૂબ નિરાશાઓ ફેલાયેલી છે યુવાનોમાં અને ગુજરાતના લોકોમાં. વારંવાર પેપરો ફૂટવા અને એ સિવાયની પણ ઘણી ઘટનાઓ છે જે હતાશા ઊભી કરે છે. આમ છતાંય એક આશા સાથે, એક વિશ્વાસ સાથે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે. આગળ વધવા માટે, ગુજરાતને અને પોતાના સમાજને આગળ લઈ જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે સંઘર્ષ કરી રહેલા ગુજરાતના યુવાનોને મદદરૂપ થવા માટે આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો છે. આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં તમામ યુવાનોને ખૂબ દૂર દૂર સેન્ટર ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના વ્યક્તિને બની શકે કે અમદાવાદ કે ઉત્તર ગુજરાત સેન્ટર મળ્યું હોય, ઉત્તર ગુજરાતના વ્યક્તિને ચરોતરમાં સેન્ટર મળ્યું હોય, એમ પોતાના વતનથી 200-300 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. એટલે કે યુવાન જ્યારે પરીક્ષા આપવા પોતાના ઘરેથી વતનથી જશે ત્યારે એક અજાણી જગ્યાએ, અજાણ્યા વિસ્તારમાં જશે. બની શકે કે ત્યાં એમના માટે રહેવાની વ્યવસ્થા નહીં હોય, બની શકે કે જમવાની, ચા નાસ્તાની, ફ્રેશ થવાની વ્યવસ્થા ન હોય, કે એ વિસ્તારથી પરિચિત ન હોય તો એમનું જે એક્ઝામ સેન્ટર છે, સ્કૂલ છે, એ શોધવા માટે પણ એને ઘણી વાર લાગી શકે છે. તો આના માટે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આમ તો અમારી પાર્ટી નાની પાર્ટી છે, બહુ ઝાઝા માણસો અમારા ભાજપની જેમ આમ લાભાર્થીઓ ઝાઝા નથી અમારી પાસે, પણ અમારા જે કાંઈ નાના મોટા કાર્યકર્તાઓ છે એ બધા ખૂબ ઉત્સાહી, મહેનતુ અને ઈમાનદાર લોકો છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાના મુખ્ય મથકોએ અને મહાનગરોની અંદર આમ આદમી પાર્ટી તરફથી જેટલું શક્ય બને એટલું, અમારાથી જેટલું થાય એટલું વિદ્યાર્થીઓને રહેવા માટેની, ચા નાસ્તા માટેની અને જે કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં મદદની જરૂર પડે તો એ મદદ કરવા માટે આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો છે. અમદાવાદની અંદર અમારા કાર્યકર ભાઈ શ્રી સંદીપભાઈ શર્મા જે છે એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે. એમનો નંબર છે 9975443331. વડોદરાની અંદર સ્વેજલભાઈ વ્યાસ છે કે જેમનો નંબર છે 9908441108. જામનગરની અંદર આશીષભાઈ કંટારિયા અને ભાવેશભાઈ સભાડિયા અમારા કાર્યકર્તાઓ વ્યવસ્થા કરશે. જેમનો નંબર છે 9427-77-25-46 અને 95-37-22-22-20. સુરતની અંદર શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા છે, એમનો નંબર છે 9924-19-99-13. ભાવનગરની અંદર શ્રી મહિપાલસિંહ અને શ્રી અતુલભાઈ 9925-01-18-43-99-81-99-67. આ સિવાય ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જે વિદ્યાર્થી યુવા દોસ્તો પોતાના વતનથી દૂર પરીક્ષા આપવા આવી રહ્યા છે એમના માટે રાત્રિ રોકાણની, સવારના ચા નાસ્તાની, પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટેની જરૂર જણાય તો એની, અથવા અન્ય કોઈ પણ સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક મદદરૂપ થવા માટેની વ્યવસ્થા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અમારાથી જેટલું શક્ય બનશે, જેટલું અમારા ક્ષમતા હશે એ ક્ષમતા પ્રમાણે અમે ગુજરાતના યુવાનોની આ વખતે મદદ કરવા માગીએ છીએ. આ આખા ઘટનામાં અમે કોઈ રાજનીતિ કરવા માગતા નથી, અમારો કોઈ આક્ષેપ નથી, કોઈ ટીકા નથી. ગુજરાતના યુવાનોએ અને જનતાએ અમને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી પૂરી કરવાની આ એક ઉત્તમ તક આવી છે. તો અમે નક્કી કર્યું છે કે ગુજરાતના યુવાનોને મદદરૂપ બનીશું. યુવાનોને પણ મારી વિનંતી છે કે ખૂબ ઉત્સાહ સાથે, ઉર્જા સાથે આ પરીક્ષા આપે. ઈશ્વર એમને જરૂર સફળતા અપાવશે અને આ પરીક્ષા ખૂબ શાંતિપૂર્વક પૂરી થશે એવી વિશ્વાસ અને શ્રદ્ધા વ્યક્ત કરું છું. થેન્ક યુ.